नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन YouTube चैनल पर आपनो ફરીથી સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 લક્ષ ભાગ 2 નો જેમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 4.1 માં દાખલા નંબર પ્રશ્ન 3 સુધી પૂરો કર્યો હતો। તો પ્રશ્ન 4 હવે આપણે જોઈએ। તો પ્રશ્ન 4 જે આપણને પેજ નંબર 145 પર આપેલો છે જોઈએ। તો શું આપ્યું છે? તો કે આપણને એક સ્વરૂપ આપ્યું છે। કયો? તો કે સ્વરૂપ n n એટલે શું થઈ જશે? સામીપ્ય સ્વરૂપ આપ્યું છે। n 16 અને 0.5 ને અંતરાલ અને માનક સ્વરૂપમાં લખો। અંતરાલ અને માનક સ્વરૂપમાં લખો। તો જો આપણે એક વસ્તુ ખાસ ધ્યાન આપીએ તો a બરાબર કેટલા આવશે? તો કે 16 ડેલ્ટા બરાબર કેટલા આવશે? 0.5। તો હવે જો અહીંયા ધ્યાન આપો તો અંતરાલ અને માનક સ્વરૂપ કયું છે? તો પહેલું આપણે લખીએ માનક સ્વરૂપ। તો માનક સ્વરૂપ બરાબર શું આવશે? તો કે n કૌંસમાં a અને ડેલ્ટા। તો n કૌંસમાં 16 અને 0.5। બીજું આપણું આવશે અંતરાલ સ્વરૂપ। અંતરાલ સ્વરૂપ શું આવશે? તો અંતરાલ સ્વરૂપ માટે a માઈનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા। તો 16 માઈનસ 0.5 અને 16 પ્લસ 0.5 બરાબર કેટલા થશે? તો કે 15.5 અને 16.5 15.5 અને 16.5 આ આપણા માટે શું થઈ જશે? અંતરાલ અને માનક સ્વરૂપ। હવે આગળ આપણે વાત કરીએ તો દાખલા નંબર પ્રશ્ન ક્રમાંક 5 માં જોઈએ તો શું આપ્યું છે? તો પ્રશ્ન 5 પેજ નંબર 145 પેજ નંબર 145 પર જો અંદર ધ્યાન આપો તો આપણને આપ્યું છે n 3b બરાબર શું આપ્યું છે? 2.95k। હવે જો આપણે આને સરખાવીએ તો સામીપ્ય સ્વરૂપ શું આવશે? તો કે સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અને ડેલ્ટા। તેથી a બરાબર 3, ડેલ્ટા બરાબર શું આવ્યું? b। બીજું આપણે જોઈએ અંતરાલ સ્વરૂપ। તો અંતરાલ સ્વરૂપ શું આવશે? તો અંતરાલ સ્વરૂપ a માઈનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા। તો a માઈનસ ડેલ્ટા બરાબર પહેલી સંખ્યા કઈ આવશે? તો કે a માઈનસ ડેલ્ટા બરાબર 2.95, a પ્લસ ડેલ્ટા બરાબર k। હવે અહીંયા ધ્યાન આપો તો શું લેવાનું થશે એના ઉપર ખાસ નજર રાખવાની? તો કે તમને જે કિંમત આપેલી છે ને એ કિંમત ઉપર જવાનું। આ કિંમત આપણને આપેલી એટલે a માઈનસ ડેલ્ટા બરાબર 2.95। તો a બરાબર કેટલા છે? 3। 3 માઈનસ ડેલ્ટા, ડેલ્ટા ની કિંમત આપણને ઉપર આપી છે, કેટલી છે? b। તો 3 માઈનસ b બરાબર 2.95। 2.95 આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે? માઈનસ। b સામેની બાજુ જશે એટલે પ્લસ। તો b બરાબર 0.05। b બરાબર કેટલા આવશે? 0.05। હવે a પ્લસ ડેલ્ટા બરાબર k। તો k બરાબર શું થશે? તો a ની કિંમત કેટલી આપી હતી? તો કે 3। ડેલ્ટા ની કિંમત શું આપી હતી? b, અને b એટલે 0.05। તો k બરાબર આપણને કેટલા મળશે? 3.05। 3.05 એ આપણને કોની કિંમત મળી? ડેલ્ટા b k ની કિંમત, સોરી। ત્યારબાદ આગળના પ્રશ્નમાં વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 6 પ્રશ્ન 6 પેજ નંબર 145 પર જો અંદર ધ્યાન આપો તો શું આપ્યું છે એમાં પણ? તો એમાં પણ કઈક આવું જ આપ્યું છે, x માઇનસ 10, માનાંકમાં x માઇનસ 10 લેસ ધેન k1 અને બરાબર કરીને આપ્યું છે k2 કૌંસમાં k2 10.00n। જો આની આપણે વાત કરીએ તો તો આપણે શું લખી શકીએ? તો કે આપણે પહેલું જ લખવાનું માનાંક સ્વરૂપ। તો માનાંક સ્વરૂપ શું આવશે? તો કે માનાંક સ્વરૂપ બરાબર માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા। તો a બરાબર કેટલા આવ્યા? 10, અને ડેલ્ટા બરાબર કેટલા આવ્યા? k1। જ્યારે બીજું છે અંતરાલ સ્વરૂપ, અને અંતરાલ સ્વરૂપની વાત કરીએ તો શું આવશે? તો કે a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા। તો a માઇનસ ડેલ્ટા બરાબર શું આવશે? k2। a પ્લસ ડેલ્ટા બરાબર શું આવશે? k 10.00 એ। હવે જો અહીંયા આપણે કિંમત લખીએ તો a
माइनस ए प्लस डेल्टा की किंमत आपने आप लगी है ना आधार है दाखला गणी है तो एनी किंमत के लिए अधिक 10 डेल्टा की किंमत के लिए अधिक के 1 बराबर 10.00 ए तो के 1 बराबर 10.00 ए माइनस 10 तो के 1 बराबर 0.00 ए के 1 बराबर के लिए 0.00 ए હવે આપણે શું લેવાનું છે તો k2 મેળવવાનો છે એટલે k2 બરાબર શું આવી ગયો તો કે a - ડેલ્ટા a બરાબર 10 ડેલ્ટા બરાબર આપણને કેટલા મળ્યા તો કે 0.001 તો માઈનસ કરી દઈએ તો 0.999 એ આપણા માટે શું આવશે k2 ની કિંમત તો k2 બરાબર કેટલા આવ્યા 0.999 તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 4.1 અહીં પૂરો કર્યો જેમાં આપણે અંતરાલનો સામીપ્ય સ્વરૂપ માનાંક સ્વરૂપ સામીપ્યનો માનાંક અને અંતરાલ સ્વરૂપ આ દરેક પ્રકારના સ્વરૂપો મેળવવાના દાખલા સાથે અજ્ઞાત સંખ્યાઓ અહીંયા b અને k અહીંયા k1 અને k2 મેળવવાના દાખલાઓ પણ જોયા તો ફરી જ્યારે આપણે નવા વિડિયો ભાગમાં મળશો ત્યારે વ્યાખ્યાની મદદથી લક્ષનો વિધેય સોરી વિધેયનું લક્ષ કઈ રીતે મેળવી શકાય તેના વિશે વાત કરીશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો Thank you.